नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ દોળા। કે આપણો ગુજરાતમાં અત્યારના સૌથી મહત્વના અને મોટા સમાચાર, બોટાદના રોજિત ગામે દેશી दारू પીધા બાદ 6 લોકોના મોત થયા છે, જેને લઈને સવાલ ઉઠી રહ્યો છે કે શું ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ સર્જાયો છે। નભોઈ ગામે दारू પીધા બાદ કુલ 10 લોકોની તબિયત લથડી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 6 ના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 3 હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। तमाम मृतकों बरवाड़ा पंथकना होवानी विगतो बहार आवी रही छे। रेंज आईजी अशोक कुमार यादव जाण थता ज तरत हॉस्पिटल दौड़ी आव्या अने जानकारी मेळवी। आ तरफ नायब कलेक्टर सहितनो काफलो रोजित गाम पहोंच्यो अने घटना अंगे विगतवार जानकारी मेळवी। आ कथित लठ्ठाकांडनी तपास माटे एसआईटी नी पण रचना करवामां आवी छे। મારા ઘરમાંથી મારા ઘરવાળા વસરામભાઈને એને ક્યારે દારૂ પીધેલો અને ક્યાંથી લાવેલા હતા? એમને સાંજે પીધેલો હતો ને સવારમાં એમને દવાખાને લઈ ગયા। સવારમાં શું તકલીફ થવા માંડી હતી? સવારમાં એમને ઉલટી થવા માંડી ને આંખમાં અંધારા માંડ્યા, પછી એમને હાલી નતા આવતા, બે વાર તો પડી ગયા હતા। પછી ક્યાં સારવાર માટે પહેલા લઈ ગયા? પહેલા બરવાડા દવાખાને લઈ ગયા હતા, અને અત્યારે પછી બોટાદ, પછી ત્યાં બીજા દવાખાને લઈ ગયા। રોજિતમાં જે તમારા પતિને લઈ ગયા છે, અન્ય લોકોને પણ આવી તકલીફ થઈ છે ખરી? હા, એમને થઈ છે બધાને। અંદાજે કેટલા લોકોને આવી રીતે તકલીફ હશે? 10 જણા। तो जे लोकोने तकलीफ थई छे तेमाना ज एक जणना परिवारजन साथे वात करी हती न्यूज 18 गुजरातीए। तेमनुं कहेवुं छे के रोजित गाममांथी 10 जेटला लोकोने लई जवामां आव्या छे सारवार माटे, जेमांथी हालमां जाणकारी छे ते प्रमाणे 6 लोकोना मृत्यु थई चूक्या छे। 2 लोकोना गईकाले मृत्यु थया हता, बाकीना 4 लोकोना मृत्युनो आंकड़ो आजे जाणवा मळ्यो छे। कुल 6 लोकोना आ झेरी दारू पीधा बाद मृत्यु थयानी जाणकारी छे। बोटादमां कथित लठ्ठाकांडने लईने सौथी वधारे महत्वना अने मोटा समाचार, बोटाद कथित लठ्ठाकांडनी आशंकाने लई तंत्र दोड़तुं थयुं छे। बोटाद शहेरमां भावनगरथी तबीबोनी एक खास टीम तथा पोलीस जवानो साथे वाहन ताबड़तोब बोटाद जवा रवाना थयुं छे। આજરોજ માનનીય એસપી સાહેબ ભાવનગર જે છે એમની મોકલી સૂચના અત્રે સંસ્થાના તબીબી અધિક્ષક સાહેબને અમને મળેલ હતી, જેના અનુસંધાને બોટાદ ખાતે અત્રેની હોસ્પિટલ ખાતેથી કાર્ડિયાક આઈસીયુ ઓન વ્હીલ અને જરૂરી તબીબી સ્ટાફ અને જે દવાઓ સાથે મોકલવામાં આવેલ છે। આ કાર્ડિયાક આઈસીયુ ઓન વ્હીલમાં જે બીમારી સાથે બીમારીના તજજ્ઞ એવા મેડિસિન વિભાગના 2 ડૉક્ટર સાથે સામેલ છે, એક તબીબી અધિકારી વર્ગ છે, એક નર્સિંગ સ્ટાફ છે અને એક વર્ગ 4 જે છે એમના કર્મચારી જરૂરી તમામ દવાઓ સાથે ટીમને મોકલી આપવામાં આવેલ છે। તો કથિત લઠ્ઠાકાંડમાં સરપંચનો લેટર સામે આવ્યો છે। 4 મહિના પહેલા મામલતદારને લખ્યો હતો પત્ર, દારૂબંધી અંગે લેખિતમાં રજૂઆત કરાઈ હતી। રોજિત ગ્રામ પંચાયત દ્વારા લખ્યો હતો પત્ર, તંત્ર દ્વારા કોઈ જ પગલાં ભરાયા નથી। खुद सरपंचे कहू के 4 महीना पहला आ पत्र लखी रजूआत करती, परंतु मामलतदारे आ मुद्दा ने ध्याने पण न लीधो। 4 महीना पहला आ पत्र छे, ते पहला केटला लोको आ देशी दारू अथवा तो लठ्ठाकांड जे कथित छे तेने लईने भोग बनिया होई शके छे। आजे आजे जानकारी आवी छे ते न्यूज 18 गुजराती पासे आजे लेटर छे, तेमां खुद सरपंचनी आ कबूलात छे के 4 महीना पहला तेओए पत्र लख्यो हतो मामलतदार ने, कह्युं हतुं के गाममां दारूबंदीना नामे अनेक लोको तेनो कायदानो भंग करी रह्या छे। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા જનક દવે માં જોડાઈ ગયા છે। જનકજી, જે રીતે સમગ્ર માહિતી આવી છે, કથિત લઠ્ઠાકાંડની વાત છે, સરપંચનો પત્ર આવ્યો છે, મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે પ્રશાસન સામે પણ? બિલકુલ સિદ્ધાર્થ, ચોક્કસ કહી શકાય જે પ્રકારે આ એક પછી એક મોત થઈ રહ્યા છે, અને સત્તાવાર રીતે જે માહિતી મારી પાસે આવી છે એ પ્રમાણે અમદાવાદ ગ્રામ્યમાં આજે 2 અને બોટાદની અંદર 2 એમ કુલ મળાવીને 4 મોત આજે થયા છે। ગઈકાલે 2 વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા હતા, તો કુલ મળાવીને જે મૃત્યુઆંક છે 6 સુધી પહોંચ્યો છે અને 3 લોકોની હાલત વધુ ગંભીર છે, જે હોઈ શકે કે મૃત્યુઆંક વધી પણ શકે। પરંતુ આને લઈને હવે સરકારે લાલ આંખ બતાવી છે, જે અધિકારી જવાબદાર હશે એના ઉપર કડક કાર્યવાહી થશે જ, અને જે નિયમો જે બનાવ્યા હતા પહેલા પણ લઠ્ઠાકાંડ સમયે સરકાર દ્વારા કે જે તે જિલ્લા અધિકારી ઉપર આ અંગે કાયદાકીય પગલાં લેવાતા હોય છે, બદલી સુધીના જે નિર્ણયો લેવાતા હોય છે, પણ એ પછીની વાત છે। પહેલા આ જે સ્પુરિયસ લીકર હતું એટલે લઠ્ઠાકાંડની અંદર જે દારૂની અંદર જે
કેમિકલ વાપરવામાં આવ્યું, કેમિકલ કયું હતું એની એક તપાસ થઈ રહી છે. કારણ કે સિદ્ધાર્થ આમ જાણો છો કે મિથાઇલ આલ્કોહોલની અંદર જયારે મેળવવામાં આવતું હોય તો મિથાઇલ કે અથવા જે પણ કેમિકલ હોય એ બહારથી એક સિસ્ટમ પ્રમાણે આવતા હોય છે અને એની ફૂલપ્રૂફ સિસ્ટમ હોય છે, તો એ કેમિકલનો જે વપરાશ છે એની પણ નોંધણી થતી હોય છે. તો એ આલ્કોહોલની અંદર મિશ્રણ કેવી રીતે થયું, કોણ એ વ્યક્તિ લાવનાર હતા, એ પણ એક તપાસનો વિષય ચોક્કસ બનશે. અને અત્યારે જે મારે ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત થઈ એ પ્રમાણે બોટાદની અંદર એક મહિલાની ભૂમિકા સામે આવી રહી છે જે આ શરાબ દારૂ વેચતી હતી. એ ઉપરાંત જે આસપાસના ગામડાઓની અંદર છે અત્યારે ઢોલ નગાડીને જે વ્યક્તિએ દેશી દારૂ પીધો હોય એમને પણ જણાવવા કહ્યું છે. કારણ કે આ કેસની અંદર જ્યારે આ પ્રકારના મામલાઓ સામે આવે છે ત્યારે લોકો જે વ્યક્તિએ જે સેવન કર્યું હોય છે દારૂનું એ સામે નથી આવતા અને ત્યાર પછી સીધી હાલત એમની જ્યારે બગડે તો સીધું મૃત્યુઆંક સુધી આંકડો પહોંચતો હોય છે. તો એ ઘટાડવા માટે તમામ બોટાદ પોલીસ, બોટાદ રેન્જ આઈજી પણ ત્યાં પહોંચ્યા છે, અશોક યાદવ, એ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યની અંદર પણ એસપી અને જિલ્લા એસપી ઉપરાંત આઈજી પણ ત્યાં અમદાવાદ ગ્રામ્યમાં પહોંચ્યા છે. તો બંને રીતે ગ્રામ્ય પોલીસ અત્યારે તપાસ કરી રહી છે આજે. અને જે આલ્કોહોલની અંદર જે દારૂની અંદર જે કેમિકલ મેળવવામાં આવી કયા પ્રકારનું કેમિકલ હતું એ પણ સાથે સાથે તપાસ થઈ રહી છે. સિદ્ધાર્થ, આભાર જનકજી સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે દારૂની અંદર કેમિકલ મેળવવામાં આવ્યું હતું એ કયા પ્રકારનું કેમિકલ, સૌથી મહત્વનો અને મોટો મુદ્દો, પોસ્ટમોર્ટમ માટે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે, જે બાદ સત્તાવાર માહિતી પણ મળી જશે કે મુખ્ય કારણ શું રહ્યું છે, જે કથિત લઠ્ઠાકાંડની વાત છે તે કેટલી સત્ય. અન્ય સમાચાર ઉપર નજર કરીએ. જેમ 2.5 વર્ષથી માનવજાત માટે કોરોના ઘાતક બન્યો છે એમ ગુજરાતના પશુઓ માટે હવે લંપી વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. 40,000થી પશુઓ વધારે જે છે તે લંપી વાયરસથી સંક્રમિત થયા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ખુદ મુખ્યમંત્રીએ આવતીકાલે બેઠક બોલાવી છે. ચાલીસ હજાર કેસ, 1,000 મોત, 15 જિલ્લા, 1,099 ગામ. ઘટી રહ્યું છે દૂધનું ઉત્પાદન, દોડી રહી છે 500 ચિકિત્સકોની ટીમ. પશુઓને આઇસોલેશન, પશુઓના ટ્રાવેલિંગ પર પ્રતિબંધ. ડરાવનારો અને ખોફનાક આ ચિતાર લંપી વાયરસનો છે, જેણે પશુપાલકોમાં ફફડાટ ફેલાવ્યો. એક એક કરીને આ વાયરસ 15 જિલ્લાના 1,099 ગામમાં ફેલાઈ ગયો. સરકારી ચોપડે 40,222 કેસ નોંધાયા, જેમાંથી 1,021 પશુના મોત થયા. સૌથી વધુ 27,000 કેસ અને 1,000 મોત કચ્છમાં નોંધાયા. લંપી વાયરસથી ગ્રસ્ત પશુઓનું દૂધ ઘટી જતું હોવાથી ડેરીઓમાં આવતા દૂધના પુરવઠામાં પર પણ અસર જોવા મળી. ગુજરાતના મહામુલા મૂંગા પશુઓની ચિંતા કરતા મોદી સરકારે કેન્દ્રમાંથી પશુપાલન વિભાગની ટીમ ગુજરાત મોકલી. ધાંગધ્રાના કોંડ ગામે પહોંચેલી 2 અધિકારીઓ સહિતની ટીમે ગ્રામજનો પાસેથી સ્થિતિનો તાગ મેળવ્યો. કચ્છ ઉપરાંત બીજો સૌથી અસરગ્રસ્ત જિલ્લો જામનગર છે, જ્યાં લંપી વાયરસથી 30 જેટલા પશુઓના મોત થઈ ચૂક્યા છે, જેના કારણે પશુપાલકોમાં ડરનો માહોલ છે. અમારે 15 ગાયો છે, એમાંથી 4 ગાયોને લંપી કેસ થઈ ગયો છે, એમાં 1 ગાય મરી ગઈ છે. અને જે દૂધની ગાય જોઈએ એમાં લંપી જેને થાય છે એમાં દૂધની માત્રા 0 થઈ જાય છે, એ મોટામાં મોટી નુકસાની. અને ગાય મરી ગઈ તો અમારી ફેલ ગઈ, એ મોટી નુકસાની. દૂધનું અમારે એમ સમજો ને કે 20-25 લીટર દૂધ વેડફાઈ ગયું, ગરાકમાં ભરી ના ગયા અમે દૂધ. ને રોડની દૂધની નુકસાની 2,500ની નુકસાની થઈ જાય એ દૂધની, પ્લસ ગાયોના દવાના ખર્ચા, તો એ આપણે જોઈએ તો મંથલી 20,000ની આડેગાડે એ ખર્ચો થઈ જાય રોડનો, 500-800નો. ડૉક્ટર આવે તો ડૉક્ટર ફીસ 500 રૂપિયા દેવી પડે. ને ગાય મારી મરી ગઈ તો 60-70 હજારની તો ગાય હતી. રાજકોટ જિલ્લાના 66 ગામમાં લંપીએ કહેર વર્તાવ્યો. 570 જેટલા પશુઓ સંક્રમિત થયા, જેમાંથી 2 પશુઓના મોત થયા છે. આ મુદ્દે રાજનીતિ પણ જોર પકડી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખે આરોપ લગાવ્યો કે સરકાર કેસ અને મોતના આંકડા છુપાવી રહી છે, સાથે જ રસીનો પૂરતો જથ્થો પણ સરકાર પાસે નથી. કચ્છની અંદર વાત કરીએ તો કચ્છ એકલામાં જ 20-25 હજારનો આંકડો જે છે એ ખરેખર સાચો છે, સરકાર છુપાવી રહી છે. આવા દરેક જિલ્લાઓની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આંકડાઓ છે કે જે ગૌધન છે, પશુધન છે, મરી રહ્યું છે અને સરકાર છે એ ઘોર નિંદ્રામાં સૂતી છે. બીજી તરફ સરકારનો દાવો છે કે પશુપાલન વિભાગ
दूध उत्पादक संघ द्वारा सघन रीते रसीकरण चाली रह्यु छे। 3 लाख पशुओं ने रसी अपाई चुकी छे। 200 चिकित्सा वाहन पण दौड़ी रही छे। वास्तविकता जाणी एनी गंभीरता जाणी एनो मक्कमतापूर्वक सामनो करवाथी ज आ प्रश्ननो उकेल आवी शके। अमे कोई आंकड़ा छुपावा मांगता पण नथी। आ तो एक जातनो वायरल रोग छे, ओचितो फैलाणो छे। अमारे अंदाजे 20 लाख डोज जेटली रसीओनी जरूर पड़शे। ए हिसाबे अमे आदेश पण आप्या छे। अत्यारे अमारी पासे स्टॉकमां पण 2 लाख डोज जेटली रसी हालमां छे। लंपीना कहरथी पशुओनुं दूध घटी जतुं होवाथी राजकोट डेरीमां दूधनी आवकमां 3% सुधीनो घटाडो नोंधायो छे। સ્વાભાવિક હોઈ શકે, કોઈ માણસ બીમાર પડે તો પણ કામ નથી કરી શકતો, એમ પશુ બીમાર પડે તો એને નોર્મલી ઘટાડો તો થાય ને દૂધમાં। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં લંપી વાયરસનો કહેર સૌથી વધુ છે। માગરવા ગામમાં 200થી વધુ પશુ સંક્રમિત થયા છે। અહીં પશુપાલન વિભાગની ટીમ સઘન ચેકિંગ અને સારવારની સાથે સાથે રસીકરણમાં જોતરાયેલી છે। પશુપાલકોને પણ પશુ બીમાર પડે કે તરત જ અન્ય પશુથી અલગ તારવવા અને પશુની લેવેચ ન કરવા સલાહ અપાઈ છે। જૂનાગઢમાં 3 તાલુકાના 12 ગામોમાં લંપી વાયરસ પ્રસર્યો છે। માળિયાહાટીના તાલુકામાં સૌથી વધુ કેસ નોંધાયા છે। જિલ્લામાં અત્યાર સુધીમાં 127 પશુઓમાં લંપીના લક્ષણો જોવા મળ્યા। લંપી વાયરસને પ્રસરતો રોકવા માટે બોટાદમાં જિલ્લા સંઘની મધુસૂદન ડેરીએ પશુઓને નિઃશુલ્ક રસી આપવાનું શરૂ કર્યું। જિલ્લામાં 30 જેટલા પશુઓમાં લંપીના લક્ષણો જણાતા પશુપાલકો ચિંતામાં મુકાયા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। આ તરફ 3 દિવસ ગુજરાતને ગમરોળ્યા બાદ ગુજરાતમાં વરસાદનું જોર હવે ઘટી શકે છે। જો કે આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, તો 3 જિલ્લામાં ભારે વરસાદ પણ વરસી શકે છે। વરસાદને લઈને જુલાઈમાં જેવી શરૂઆત થઈ હતી એવો જ અંત પણ જોવા મળી રહ્યો છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા 3 દિવસમાં અત્યંત ભારે વરસાદ ખાબક્યો। હજુ પણ મોનસૂન ટ્રફ રેખા ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ રહી છે। ઉપરાંત પશ્ચિમ તરફ પાકિસ્તાનમાં લો પ્રેશર સર્જાયું છે, તો આ તરફ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેના કારણે 5 દિવસ રાજ્યમાં વરસાદી મહેર યથાવત રહી શકે છે। હવામાન વિભાગે મંગળવારે ઉત્તર ગુજરાતમાં 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરનો સમાવેશ થાય છે। 29 જુલાઈ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ યથાવત રહેશે। 48 અવર્સ મેં ગુજરાત રિજિયન મેં મોસ્ટ પ્લેસીસ મેં લાઇટ ટુ મોડરેટ રેન રહેગા, ભારી એક હાથ જગા મેં ભારી બારિશ હો સકતી હૈ। ઓર સૌરાષ્ટ્ર કચ્છ મેં મોસ્ટલી મેની પ્લેસીસ સે લેકે સ્કેટર્ડ પ્લેસ તક બારિશ રહેગા લાઇટ ટુ મોડરેટ। રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 62% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં સૌરાષ્ટ્રમાં 76% વધુ વરસાદ થયો છે। રાજ્યમાં સિઝનનો સરેરાશ 66% વરસાદ વરસ્યો, જેમાં કચ્છમાં સૌથી વધુ 116%, દક્ષિણ ગુજરાતમાં 80%, સૌરાષ્ટ્રમાં 60%, મધ્ય ગુજરાતમાં 56% અને ઉત્તર ગુજરાતમાં 47% વરસાદ થયો। ચોમાસાની શરૂઆતથી લઈને અત્યાર સુધી એકંદરે રાજ્યમાં વરસાદનું પ્રમાણ સારું રહ્યું હોવાથી ખરીફ સિઝનનું ઉત્પાદન વધે એવી શક્યતા છે। જોકે ખેડૂતો ઓગસ્ટમાં પણ પિયત યોગ્ય વરસાદની અપેક્ષા રાખી રહ્યા છે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ તરફ ખેડામાં પડેલા અનરાધાર વરસાદે એક આખું ગામ જાણે કે ડૂબાડી દીધું। ગામનું જનજીવન થંભી ગયું। જ્યાં તંત્ર ન પહોંચ્યું તો ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચી ગયું અને સ્થિતિનો જે ચિતાર છે તે આપ સુધી લઈને આવ્યું। ગામ બની ગયું પાણીનો જામ, જળ વચ્ચે અટવાઈ ગયું જીવન। જળ એ જ જીવન છે, એ હકીકત છે, પરંતુ જ્યારે જીવન જ જળ વચ્ચે હોય ત્યારે કેટલી વિકટ સ્થિતિ સર્જાય છે તેની અનુભૂતિ ખેડાના અભરીપુર ગામના લોકો 72 કલાકથી કરી રહ્યા છે। ઘર, દુકાન, ખેતર બધું જ પાણીમાં ગરકાવ છે। કમર સુધી પાણી ભરાઈ જતા અહીં બધું જ જાણે કે થંભી ગયું। 3 દિવસ પહેલા ધોધમાર વરસાદ બાદ ગામ આ રીતે જળમગ્ન બની ગયું। ખુદ મામલતદાર કહી રહ્યા છે કે ગામમાં પહોંચી શકાય એવી કોઈ સ્થિતિ નહોતી,
વરસાદ શરૂ હતો ત્યારે તો કોઈ સ્થિતિ એવી હતી નહીં કે આપણે પહોંચી અને સ્થિતિનો ટૂંકમાં તાગ મેળવી શકીએ. જે પાણી સામે તંત્ર પણ પાણી ભરતું હતું તે જોખમી સ્થિતિમાં ફસાયેલા અભરીપુર વાસીઓનો અવાજ બનવા ન્યૂઝ 18 ગુજરાતી સૌથી પહેલા પહોંચ્યું. ટ્રેક્ટર પણ અડધું પાણીમાં ગરક થઈ જાય એ સ્થિતિમાં ગ્રામજનો 3 દિવસથી રહેવા મજબૂર છે અને ન જાણે હજુ કેટલા દિવસ રહેવું પડશે, કારણ કે આ સ્થિતિ અહીં છેલ્લા 10 વર્ષથી સર્જાય છે. ગામમાં જો કોઈ વ્યક્તિ કે પશુ બીમાર પડે તો ડોક્ટરને લેવા માટે ટ્રેક્ટર લઈને જવું પડે. શિક્ષકોને પણ જો ભૂલકાઓનું ભાવિ ઘડવું હોય તો ટ્રેક્ટરમાં ટીંગાવું પડી રહ્યું છે. જોબ વાળા વર્કિંગ વાળો કોઈ પણ માણસ બહાર નીકળી શકતો નથી અને આ બાજુના જે ગામ છે છીપિયાલ અને અહીંયા બીજું એક ગામ છે ગોબજીપુર, તેનું જે પાણી છે એ રોડ તોડ્યું એટલે વધારે પડતું એ પાણી પણ વધારે અહીંયા આવે છે. પાણી ભરી જવાથી દૂધ પણ મંડળીએ દૂધ ભરી શકતા નથી અને ગામજનોને ઘણી તકલીફ પડે છે. ખેતીના જે તે પાક કરવામાં આવેલા તે ડોગર, ઘઉં, બાજરી, મગફળી, આજુબાજુના જે તે ખેતરો તે પાણીમાં ડૂબી જતો બરોબર પાક નિષ્ફળતા થયો છે. ગામમાં તો 420 બાળકો ભણે છે પણ ગામમાં બાળકો શાળાએ આવી શકે એવી પરિસ્થિતિ નથી. ગામમાં 4-5 ફૂટ પાણી ભરેલા છે અને કોઈ વ્યક્તિ શિક્ષકો પણ શાળાએ આવી શકે એવી પરિસ્થિતિ નથી. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ મામલતદાર સાથી અધિકારીઓ સાથે મારતા ઘોડે ગામમાં પહોંચ્યા અને બચાવ કરતા કહ્યું કે ગામની ભૌગોલિક સ્થિતિ જ પાણી ભરાય એ પ્રકારની છે. અહીંની ભૌગોલિક પરિસ્થિતિ જ એવી છે કે આ વિસ્તાર જે પાણી ભરાય છે એ નીચાણવાળો વિસ્તાર છે અને ફરતો જે વિસ્તાર છે એ ઊંચાણવાળો વિસ્તાર છે, એટલા માટે પાણીનો નિકાલ નથી ઝડપથી થતો. પણ એનો કાયમી ઉકેલ આવે અને કોઈ નહેર વાટે પાણી નદી સુધી પહોંચી શકે ઝડપથી, એના માટેની અમે અહીંથી વિગતવાર દરખાસ્ત કરી અને કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી કરીશું. ગ્રામજનોને આશ્વાસન તો મળ્યું છે, પરંતુ સવાલ એ છે કે ગામની સ્થિતિ 10-10 વર્ષથી આ પ્રકારની હોય તો અત્યાર સુધી તંત્રએ પાણી ભરવાની સમસ્યાનો કાયમી ઉપાય શા માટે નથી વિચાર્યો. ઉમંગ પટેલ સાથે હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અભરીપુર, ખેડા. ઉત્તર ગુજરાતમાં શનિવાર અને રવિવારે અનરાધાર વરસાદ વરસ્યો, જેના 24 કલાક બાદ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ પાણી ઓસર્યા નથી, જેના કારણે સ્થાનિકોની હાલાકી વધી ગઈ છે. આ દ્રશ્યો પાટણના લોધરા ગામના છે. સાતલપુરના ઉપરવાસમાંથી વરસાદી પાણીની સતત આવકના કારણે અહીં નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ હજુ પણ વહી રહ્યો છે, જેના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા. રોડ પર 4-4 ફૂટથી વધુ પાણી ભરાઈ જતા ગાજીસર અને દ્રાણવા વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો. નોકરિયાતો, ઓફિસે, વિદ્યાર્થીઓ શાળાએ અને ખેડૂતો ખેતરે પણ જઈ શકે તેમ નથી. જોકે કેટલાક લોકો પાણીના પ્રવાહ વચ્ચે જોખમી રીતે પસાર થઈ રયા છે. ગાજીસર અને ઢાંડવા વાળાને જો દહીસરથી રસ્તો ચાલુ છે હાલ, પણ જો રાત્રે વરસાદ પડે તો એ રસ્તો પણ બ્લોક થઈ શકે છે. ગાંધીસરની અંદર 2 હાઈસ્કૂલો આવેલી છે તો 30-25 બાળકો ભણવા જાય છે ગાંધીસર, તો એ લોકો હવે 2-5 દાડા નહીં જઈ શકે. વાવેતર ને થાય પાછી જમી છે લગભગ 40-50 બાઉટા હમણાં એ જે વાવેતર ને થાય આ પાણી બંધ થાય ત્યાં સુધી સાધન ને જઈ શકે અને બહુ ખેડૂતોને બહુ નુકસાન છે, માલવાળાને બહુ નુકસાન છે. પાણી આવી થઈ બહુ વરસાદ ઘણો પડી જશે, પાણી બહુ આવી જશે. આ તરફ અંબિયાણા ગામેથી પસાર થતી બનાસ નદીના વોકળામાં પાણી આવતા 12 ગામને જોડતો માર્ગ ધોવાઈ ગયો. બનાસકાંઠા અને પાટણ બંને જિલ્લામાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક થઈ છે. જોકે અહીં બ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી અધૂરું હોવાથી પેદાસપુર, ગડસઈ, બિસ્મિલગંજ, અગીચણા સહિતના 12 ગામના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખાસ તો કોઈ મેડિકલ ઇમરજન્સી સર્જાય તો લોકો કફોડી સ્થિતિમાં મુકાય છે. અશરફ જત, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. અમદાવાદમાં વરસાદ બંધ થયાના એક દિવસ બાદ પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. નિકોલ વિસ્તારમાં હજુ પણ ભરેલા છે વરસાદી પાણી. આ ભરાયેલા પાણીના કારણે લોકો વિચારમાં છે કે શું તેઓ સાચેમાં સ્માર્ટ સિટીમાં રહે છે. વરસાદ બંધ થયાને 18 કલાક છતાં તંત્રના વાકે પાણી નથી ઓસર્યા. સ્થાનિકોએ વિડીયો શેર કરી વ્યથા વ્યક્ત કરી. નિકોલમાં સાવંડે સ્કૂલ નજીક પાણી ભરાયેલા જોવા મળ્યા.
આ તરફ અમદાવાદના કઠવાડામાં પણ કંઈક આવા જ સ્થિતિ અને આવા દ્રશ્યો સામે આવ્યા. અહીં આજે પણ ગઈકાલ જેવી જ સ્થિતિ જોવા મળી. કઠવાડા જીઆઈડીસીમાં 24 કલાક બાદ પણ કેડસમાં પાણી ભરાયેલા દેખાયા. પાણી ન ઓસરતા સ્થાનિકોની સ્થિતિ વિકટ બની. ગટરનું ગંદુ પાણી ભરાતા રોગચાળાની પણ ભીતિ છે. મધુમાલતી આવાસ વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે. વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા. માંડવીની બેંક ઓફ બરોડાની મેઇન બ્રાન્ચમાં પાણી ભરાયા. બેંકમાં આવેલા લોકર રૂમમાં પાણી ફરી વળ્યા હતા. લોકર રૂમમાં પાણી ભરાતા ખાતેદારોમાં ચિંતા વધી. લોકરમાં મૂકેલી મૂડી બચાવવા ખાતેદારોની દોડધામ પણ જોવા મળી. વરસાદ બાદ કમરતોડ ખાડા બની ગયા છે સૌથી મોટી સમસ્યા. અનેક શહેરમાં ભાગ્યે જ કોઈ રોડ એવો હશે કે જે બિસ્માર ન હોય. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાહન ચાલકો તૂટેલા રોડથી પરેશાન છે. રોડ પર ખાડા, ઉડતી કાંકરી અને કપચી. રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં રોડની કંઈક આવી દયનીય સ્થિતિ છે. ડાંગથી મેરવદર સુધીનો 10 કિલોમીટરના અંતરમાં રોડ નામનું તત્વ બચ્યું જ નથી. વાહન ચાલકોમાં આક્રોશ એટલા માટે છે કેમ કે હજુ તો 4 મહિના પહેલા જ આ રોડ બન્યો છે, પરંતુ હવે બ્રિજ પર લોખંડના સળિયા બહાર આવી ગયા છે અને ડાંગથી જામનગર જવું હોય તો ઠેર ઠેર ખાડા સહન કરવા પડે છે. રજૂઆતો કરી કરીને થાકી ગયેલા સ્થાનિકોએ રોડ પર બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. આ રસ્તો તમે કદાચ અમારા માટે ન કરાવો ને પબ્લિક માટે તો કાંઈ નહીં, પણ 2 મહિના પછી ચૂંટણી આવશે, તમારા નેતાઓને રોદા લાગશે, એટલે તમે ભલું કરીને એના માટે કંઈક કરો કે તમારા નેતાઓને રોદા ન લાગવા જોઈએ. પાટણમાં હરિજને જોડતા રસ્તા પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. 5 કિલોમીટર સુધી રસ્તાઓની ખરાબ હાલતથી સમી, રાધનપુર તથા કંડલા જતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. રાત્રિના સમયે આ રસ્તા પરથી પસાર થવું જીવનું જોખમ ખેડવા સમાન છે. એવી હાલાકી થઈ ભઈ કે અહીંયા પહોંચતા પહોંચતા જે સમય છે, નાણાં છે, બધાનો વ્યય વધારે થાય છે અને શરીરનો તો તમે અકલ્પનીય ગણિત ના શકો કે ઘરે જઈએ ત્યારે કોઈ કામ કરવાને આપણે લાયક રહીએ એવી કેડો થઈ જાય. પહેલાં થોડા ખાડો તો હતા જ, પણ વરસાદ પડવાથી વધુ પડતા ખાડા થઈ ગયા અને એને લઈને જે ભારી વાહનોને અને ટુ વ્હીલરોને મોટી તકલીફ પડે છે હેડવામાં. રાત્રે રાત હોય તો પાણી ભરેલું હોય તો ખાડો દેખાતો નથી. વડોદરા શહેરમાં સમાથી છાણીને જોડતો રોડ અત્યંત બિસ્માર બની ગયો. કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ દત્તક લીધેલા ગામના રોડની હાલત દયનીય બની છે. સુરતમાં કતારગામ અને અડાજણને જોડતા બ્રિજ પાસે ચારે બાજુ ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. શહેરના 60% રોડની સ્થિતિ વણસી છે, જેના કારણે વાહન ચાલકો બીમારીઓના પણ ભોગ બની રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. દમણથી મહત્વના સમાચાર. દમણની સેલો કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝર પર ફાયરિંગ થયું છે. ફાયરિંગ કેસમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અઠવાડિયાના બાકી પગાર મુદ્દે કામદારે સુપરવાઇઝર સાથે રકજક કરી હતી, બાદમાં ફાયરિંગ કર્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનામાં સુપરવાઇઝર ઇજાગ્રસ્ત થયો છે. દમણ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જે વ્યક્તિ છે તે કટ્ટા સાથે આવ્યો હતો. દેશી બનાવટનો આ કટ્ટો હોવાની જાણકારી હાલમાં મળી રહી છે. સુપરવાઇઝરને ગોળી મારવાનો જે પ્રયાસ થયો તે પહેલા સુપરવાઇઝરે દિવાલની પાછળ છુપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે આ વ્યક્તિ ગન લઈને અંદર ઘૂસી ગયો અને પેટમાં ગોળી મારી તો ત્યારે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા. આપણું ગુજરાતમાં અત્યારે બસ